નમસ્કાર તમામ આદરણીય આત્મીય અને પ્રિય એવા તમામ લોકોને શત શત વંદન. અપૂર્વ દૈદીપ્યમાન ચેતનાનો તાર રણઝણે જાઉં હું એને શોધવા અને સ્વપ્ન સામું મળે. સાચે આમ જ બને કે ઉઘાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળે. હા, જો મને ગાંધી મળે તો તો વાત્સલ્ય સભર હાથ શિરે ફેરવીને પૂછે કે બેટા હિંદ કેમ છે. ભીતરમાં કંઈક સળવળાટ થાય અને અંતર અતીતની ગર્તામાં ડૂબી જાય. આંખ સામે શ્વેત શ્યામ ચલચિત્ર ચલિત થાય કે પરદેશમાં સત્યના પ્રયોગો કરનારા અહિંસાના પરમ આગ્રહી મો ક ગાંધી અહીંયા ક્યાંથી. અંતરમાં ફરી વાચા ફૂટે અને બાપુ કહે કે માતા હિંદ અને બાળકોની ખબર લેવા આવ્યો છું. જીવનભર સત્યનું આચરણ કર્યું ને તેની આ ફલશ્રુતિ છે, મૃત્યુ પછીનો ઉપહાર છે કે ફરી એકવાર અહીંયા આવવા મળ્યું. પછી તે મારા હાથમાં પેલું જર્જરિત થયેલું ત્રણ વાંદરાનું રમકડું જોઈને પૂછે કે બેટા હજુ એ તો બાળક જ રહ્યો, હજુ રમકડાથી રમે છે. પણ બાપુ એ મારું પ્રિય રમકડું છે સાંભળીને ક્ષણભર હરખાઈ જાય. ચશ્માની તો હરાજી થઈ ગઈ પણ ટેવ એટલે ખાલી નાક ઉપર પહેલી આંગળી મૂકીને કહે, હા બેટા મારું પણ એ પ્રિય રમકડું છે. ભલેને સાંભળતું નથી, જોતું નથી અને બોલતું એ નથી અને રમકડું વચમાં જ બોલી ઉઠે કે નામ તો મોહન ધરીને બેઠા છો, કંઈક ના તારણ હાર થઈ સજ્યા છો, પણ જેદી વછૂટી ત્રણ ગોળી સરણ 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 અને ચાલી નીકળ્યા તમે બોલીને હે રામ. ખબર છે એ પછી શું અવદશા થઈ છે તમારા માં અને બાળકોની. બાપુ તમે તો કહી દીધું કે મારું જીવન એ જ મારો સંદેશ, પણ બાપુ જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માનસ, ગરીબી, અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયરાની જળ એવી તો ઊંડી ઉતરી ગઈ છે આ 65 વર્ષોમાં કે સત્ય સદાચાર અને અહિંસાના આગ્રહ માટે તો તમારે એકડો જ ઘૂંટાવવો પડશે. બાપુ આપની વિચારધારા સરસ્વતીના વહેણની જેમ પેટાળમાં વહી ગઈ છે, તેને બહાર વછૂટતી કરવા તમારે આ ધરા પર પાર્થની તીરંદાજી કરવી જ પડશે. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના આ સંવાદથી મને કદાચ શ્રી મેઘાણીજી સમજાય અને બાપુઓથી કહેવાની ઈચ્છા થાય કે સત્તા નિયમોની જાલ ધારા કે રીચુંગાલ ભોળા કંગાલ તાજ ફાંસલા પસારે ધનિકો માલંત મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ શોષે કર ભારે બહુદિંદા સત્વ સયા જીવન નિર્ભિર્ય થયા બંધુત્વે સયા પ્રાણ નવરચના માગે જાગો જુગના ગુલામ આવી પહોંચ્યા મુકામ ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે. પણ પછી કહું એમ કે બાપુ આપની શક્તિ તો છે રેઝિંગ ટુ ધ ગ્રાઉન્ડ એન્ડ રાઇઝિંગ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. જૂનું છે તેને જમીન દોસ્ત કરી નાખો, નવું જમીન પરથી ઊભું કરો. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારા અને કાર્યશૈલી યથાર્થ છે, ફર્ક માત્ર થોડાક લોકોનો છે. પહેલા એ પારકા હતા, આજે તમારા પોતાના છે. આઝાદ રાષ્ટ્રની આબાદી માટે અને સમાજના નૈતિક પુનરુત્થાન માટે ફરી એ જ નૈતિક મૂલ્યોની જરૂર છે જે આપે એક સદી પહેલા આપ્યા હતા અને આજે મૃતપાય દશામાં કણસી રહ્યા છે. અને બાપુ 65 વર્ષની આ આખી યાત્રાનો એકમાત્ર સાક્ષી મારું આ પ્રિય રમકડું છે. પણ આવે વખતે બાપુ મને વધારે કશું ન કહેવા દેતા પોતાના મોં પર પેલું કાયમનું બોખલું સ્મિત લાવીને એમ જ કહે કે જ્યારે દીવો ધરે ન કોઈ, જ્યારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ, ત્યારે આપની વિજે સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે, તારી જો હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે, તારી જો હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે. વંદે માતરમ.